હેલો ગાઈસ આજે આપણે યુનિટ નંબર નાઇન રીડ થ્રી અંતર્ગત તમારા પાઠ્યપુસ્તકના જે પેજ નંબર એકસો નવ પર આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે એફ સિક્સ એફ ફાઈવ એન્ડ એફ સિક્સ આજે જોવા જરા છે વિદ્યાર્થી મિત્રો આપણે એના આગળ પણ એફ થ્રી નામની એક્સરસાઇઝ જોઈ છે એ ફોર પણ જોઈ છે અને હવે એફ ફાઈવ અને એફ સિક્સ જોવા જઈ છે વિદ્યાર્થી મિત્રો તેના અંતર્ગત જો તમે જોશો તો એફ ફાઈવની જે સૂચના છે તે આ મુજબ છે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ કનેક્ટર્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો બ્રેકેટમાં આપ્યા મુજબ એટલે કે બ્રેકેટ ઇન ધ સેન્સ આ જે બ્રેકેટમાં આપવામાં આવેલું છે એનો ઉપયોગ કરીને આપણને આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે હવે પહેલું છે તમે જોશો તો પહેલું વાક્ય છે વાય આર યુ બાઈંગ ધીસ ઇંગ્લિશ બુક તમે શા માટે આ અંગ્રેજીનું પુસ્તક ખરીદી રહ્યા છો પ્રશ્નાર્થક છે અને વિથા વ્યૂ આપેલું છે તો આ વિથા વ્યૂ ઉપયોગ કરીને આપણને જવાબ આપવાનો છે તો તમે જોશો અહીં આપેલું છે આઈ એમ બાઈંગ ધીસ ઇંગ્લિશ બુક આઈ એમ બાઈંગ ધીસ ઇંગ્લિશ બુક વિથા વ્યૂ ટુ પ્રિપેરિંગ ફોર માય બોર્ડ એક્ઝામ કે મારી બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આ પુસ્તક મેં ખરીદ્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આના અંદર વિથા આ વ્યૂ ટુ પછી હંમેશા આયનજીવાળું જ ક્રિયાપદ મૂકવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું રહેશે જો તમને ખાલી જગ્યામાં પૂછવામાં આવે તો સમજો ખાલી જગ્યા આપેલી હશે અને આગળ વિથા વ્યૂ ટુ આપેલું હશે અને પછી ખાલી જગ્યા આપેલી હશે તો જે આપેલ ક્રિયાપદ હશે તે ક્રિયાપદ અંતર્ગત તમારે આયનજીવાળું ક્રિયાપદ તૈયાર કરીને તે ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે

કમ્પ્યુટરની સ્કિલ્સ શીખવા માટે આપણે શું કરવું જોઈએ તો તેનો જોબ છે વિદ્યાર્થી મિત્રો તેનો જોબ તૈયાર કરજો વી શુડ લર્ન કમ્પ્યુટર સ્કિલ્સ વી શુડ લર્ન કમ્પ્યુટર સ્કિલ્સ સો ધેટ વી કેન ગેટ ગુડ જોબ ઇન ધ ફીલ્ડ ઓફ કમ્પ્યુટર વી શુડ એનો જોબ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો જોશો તમે વોટ શુડ વી ડુ ટુ લર્ન કમ્પ્યુટર સ્કિલ્સ આપણે શું કરવું જોઈએ કમ્પ્યુટર સ્કિલ શીખવા માટે તો તેનો જોબ તૈયાર કર્યો છે શરૂઆતમાં કરતા લીધો છે પછી મોડલ ઓઝરી લીધું છે પછી ક્રિયાપદ લીધું છે અને પછી કમ્પ્યુટર સ્કિલ્સ લેવામાં આવે છે તો તમે જોશો તો એનો જૉબ તૈયાર કર્યો છે વી વી શુડ લર્ન કોમ્પ્યુટર સ્કિલ્સ સો ધેટ હવે એના પછી તરત જ આ કે હા તો વી શૂડ લર્ન કમ્પ્યુટર સ્કિલ્સ સો ધેટ વી કેન ગેટ અ ગુડ જોબ હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો આ જે વી આપેલો છે એના માટે અહીં સો ધેટ પછી તરત જ કરતાં મૂકવાનું હોય છે આના અંતર્ગત કે વાક્યમાં જે કરતાં આપેલો છે એને અનુરૂપ અહીં કરતાં મૂકવાનો રહેશે અને પછી તરત જ મોડલ લક્ઝરી અને મોડલ લક્ઝરી વધતાં તરત જ વર્બ ગુડ જોબ ઇન ધ ફિલ્ડ ઓફ કમ્પ્યુટર આ રીતેનો જોબ તૈયાર થશે પછી ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો વાય ડુ વી કીપ અવર ફૂડ ઇન ફ્રીઝ આપણે શા માટે ભજન ફ્રીઝમાં મૂકીએ છીએ અને ઉપયોગ કરવાનો છે ઇન ઓર્ડર ટુનો હવે એનો જૉબ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે વાય ટુ અને વી તો આ વીને કરતાં મૂક્યો છે તરત જ જોબ તૈયાર કરવાનો છે એટલા માટે વી કીપ અવર ફૂડ ઇન ફ્રીઝ આ પ્રશ્નાર્થક શબ્દ નીકળી જશે જૉબ તૈયાર કરતી વખતે અને ડાયરેક્ટ કરતાથી આવશે વી કીપ અવર ફૂડ ઇન ફ્રીઝ डर टून ओर्डर टूर कीप इट कोल्ड एंड बेक्टेरिया फ्री विद्यार्थी मित्रों दिश इज एंड टू कीप इड एंड बेक्टेरिया फ्री पशी चौथे વોટ ડૂ યુ ડૂ ટુ કીપ અવર બોડી ફિટ તો આપણી બોડીને ફિટ તમારી બોડીને ફિટ રાખવા માટે તમે શું કરો છો તો તમે જોશો વોટ ડૂ યુ ડૂ ટુ કીપ યુઅર બોડી ફિટ તમારી બોડીને ફિટ રાખવા તમે શું કરવો છો તો તમે જોશો તમને સીધા તમને પૂછવામાં આવેલું છે એટલે તમને તમે જ્યારે જવાબ આપશો તો સારાથી સ્ટાર્ટ થશે આથી તો આય ડૂ યોગા એન્ડ પ્રાણાયામ ઇન ઓર્ડર દેટ પછી આય છે તો આઈનું આઈ જ રહેશે આઈ કેન કીપ માય બોડી ફિટ જેથી કરીને મારી બોડીને હું શું રાખી શકું ફિટ રાખી શકું પછી પાંચમું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો વાય આર યુ બોરો મની ફ્રોમ મી તમે શા માટે પૈસા મારા પાસેથી ઉછીના માગી રહ્યા છો તો તમને સીધે સીધું તો તમને જ્યારે તમે તમને પૂછવામાં આવશે ને તમે જ્યારે જવાબ આપશો તો આઈથી સ્ટાર્ટ થશે તો ચાલુ વર્તમાન કાળમાં છે એટલે આઈ એમ આઈ એમ બોરોવિંગ મની ફ્રોમ યુ સો ધેટ હવે અહીં આ આઈ કરતા છે તો આઈનું જેમ ઉપરના વાક્યમાં આઈનું આઈનું આય જ રહ્યું છે તે પ્રમાણે અહીંનું પણ આઈનું આઈ જ રહેશે અને આઈ કેન પે ફોર માય ફીસ તો આઈ કેન મોડોલઝરી લીધું છે પછી વર્ગ મૂકવામાં આવશે ફોર માય ફીસ જેથી કરીને હું મારી ફીસ ભરી શકું હવે વિદ્યાર્થી મિત્રો એફ સિક્સ જોઈ લઈએ એફ સિક્સમાં આ પ્રમાણે જ આપવામાં આવે છે કે નાવ આન્સર ધીઝ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન બ્રેકેટ્સ કે જે બ્રેકેટ્સમાં કે આ જે વર્ડ છે તે વર્ડનો ઉપયોગ કરીને આ પ્રશ્નોનો વિવિધ રીતે જવાબ આપવાનો છે પહેલું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો વાય ડુ વી ઇટ વાય ડુ વી ઇટ આપણે શા માટે ખાઈએ છીએ પ્રશ્નાર્થક છે અને ટુ લિવ આ બ્રેકેટમાં આપેલો વર્ડ છે કોન્સમાં આપેલો વર્ડ છે જેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે તો વી ઈટ અહીં જોશો વિદ્યાર્થી મિત્રો આ જોબ તૈયાર છે ટુ નીકળી જશે જ્યારે પ્રશ્નનો જવાબ આપવાનો હશે તો પ્રશ્નાર્થક શબ્દ હંમેશા નીકળી જાય છે અને વાક્ય કરતાથી શરૂઆત છે તો આમાં વાક્ય કરતા કોણ છે વી છે તો વી ઈટ પછી વર મૂક્યું ઇન ઓર્ડર ધેટ પછી આ વીજ છે એને અનુરૂપ કરતાં પણ અહીં વીજ આવેલો છે વી કેન લીવ વી પછી મોડલો જોઈ પછી મૂળ ક્રિયાપદ મુકામે છે વી ઇટ ઇન ઓર્ડર ધેટ વી કેન લીવ આપણે જમે છે જેથી કરીને આપણે જીવી શકીએ આ એનો જવાબ તૈયાર થશે પછી બીજું વાક્ય આ પ્રશ્નનો જવાબ બીજી રીતે વી ઈટ સો ધેટ વી કેન લીવ આપણે જમે છે જેથી કરીને આપણે જીવી શકીએ અને એનો જ ત્રીજો વી ઈટ વિથા વ્યૂ ટુ લિવિંગ વિથ વિથા વ્યૂ ટુ પછી હંમેશા આઈનજીવાળું જ ક્રિયાપદ મૂકવામાં આવે છે જે અહીં તમને જોવા મળશે તો વી ઇટ વિથ હે યુ ટુ લિવિંગ કે આપણે જમીએ છીએ તો શા માટે તો જીવવા માટે પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વાય ડૂ વી યુઝ નેવિગેટર વાઇલ્ડ ટ્રાવેલિંગ આપણે શા માટે નેવિગેટરનો ઉપયોગ કરીએ છીએ ટ્રાવેલ દરમિયાન એટલે દિશાવાચક ફાઇન ડેસ્ટિનેશન આનો ઉપયોગ કરીને આપણે જવાબ તૈયાર કરવાનો છે વી યુઝ નેવિગેટર વાઇલ્ડ ટ્રાવેલિંગ સો દેટ વી કેન ફાઇન્ડ અ ડેસ્ટિનેશન જેથી કરીને આપણે કોઈક એક મંજિલને શોધી શકીએ વી યુઝ તમે જોશો તો આ પ્રશ્નાર્થક શબ્દ નીકળી જશે અને કરતાંથી શરૂઆત થશે તો જેમ વી છે યુઝ પણ એના જગ્યા પર છે નેવિગેટર પણ એના જગ્યા પર છે વાઇલ્ડ ટ્રાવેલિંગ પણ એના જગ્યા પર જ છે એટલે જોબ કરવાની જોબ તૈયાર કરવાની રીત વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે જે પ્રશ્નાર્થક શબ્દ છે એ નીકળી જાય છે અને એના પછી જે શબ્દ હશે એ હંમેશા કરતાં જ હશે તો કરતાંથી શરૂઆત કરવાની જેમ છે તેમ વાક્ય મૂકો અને પછી સોધેઠનો ઉપયોગ કરવામાં આવે છે જો સોધેઠવાળું વાક્ય જવાબ હોય સોધેઠથી જવાબ આપવાનો હોય તો તો અહીં વી છે એટલા માટે પણ અહીં વી આવશે હવે સોધેઠની રચનાની વાત કરીએ તો સોધેઠ પછી કર્તા મૂકવામાં આવે અને એના પછી તરત જ મોડલોઝરી મૂકવામાં આવે છે અને વત્તા વર્ગ મૂકવામાં આવે છે તો અહીં વી વત્તા કેન વત્તા ફાઇન્ડ આ ફાઇન્ડ વર્બ છે ડેસ્ટિનેશન ઇઝ અનગર तो आ आ जो 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 वी केन फाइंड अ डेस्टिनेशन आ जॉब तैयार थे बीजों वाक्य जुए विद्यार्थी मित्रों बीजो जॉब वी केन यूज नेविगेटर वाइल्ड ट्रावलिंग विथ अ व्यू टू फाइंडिंग डेस्टिनेशन तो विथ अ व्यू टू पी आ, पची। था था तो आ जो आड़ू क्रियापद आए थे तो आ फाइंडिंग आ गए तीजू है वी यूज नेविगेटर वाइल्ड ट्रवेलिंग इन ऑर्डर देट वी केन फाइंड एन इजी वी टू अ नॉन डेस्टिनेशन तो અહીં પાછો વી છે એટલા માટે અહીં વી આવ્યો છે જેમ વાક્યમાં આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો જોબ બહુ સરળતાથી તૈયાર કરી શકાય હંમેશા પ્રશ્નાર્થક શબ્દને કાઢી નાખીને એના પછી જે આવેલો કરતા છે એ કરતાથી આખું વાક્ય સ્ટાર્ટ કરો અને પછી યોગ્ય તે કન્જક્શન જે કનેક્ટર છે તે કનેક્ટરનો ઉપયોગ કરવાનો છે અહીં ઇન ઓર્ડર ધેટ કનેક્ટર છે અહીં વિથ આ વ્યૂ ટુ કનેક્ટર છે અને અહીં સો ધેટ કનેક્ટર છે તો ધીસ ઇઝ સો સિમ્પલ એક્સરસાઇઝ એન્ડ યુ કેન લર્ન ઇટ ઇઝીલી નહીં વી કેન ફાઇન્ડ આ કેન પછી કે મે પછી કે માઇટ પછી ગમે તે મોડલ ધરી આવે એના પછી તરત જ મૂળ ફિયાપદ જ મૂકવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ એક્સરસાઇઝ નંબર પાંચ અને છમાં સરસ મજાનું સમજણ પડી ગઈ હશે અને જો ન સમજાયું હશે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકો છો ટીલ ધેન થેન્ક યુ